नमस्कार, आदर्श एजुकेशन सोसाइटी में आप सर्वनुं हार्दिक स्वागत छे। विषय विज्ञान अने टेक्नोलॉजी, धोरण 9। मत्स्य उत्पादन टूंकनो लखो। आपणा खोराकमां माछली प्रोटीननो एक समृद्ध अने सस्तो स्रोत छे। માછલીનો જો આહાર તરીકે ઉપયોગ કરવામાં આવે તો માછલીમાંથી આપણને પ્રોટીન ખૂબ સારા એવા પ્રમાણમાં મળે છે અને એક સસ્તો સ્ત્રોત છે। માછલીના ઉત્પાદનમાં મીન પક્ષો યુક્ત માછલીઓ તેમજ કવચીય માછલીઓ જેવી કે ઝીંગાઓ અને મૃદુકાયોનો સમાવેશ થાય છે। માછલીનું જ્યારે ઉત્પાદન કરવામાં આવતું હોય છે ત્યારે બે પ્રકારની માછલીઓનું ઉત્પાદન થતું હોય છે। એક મીન પક્ષોવાળી માછલીઓ અને કવચવાળી માછલીઓ। કવચવાળી માછલીની અંદર ઝીંગા અને મૃદુકાયનો સમાવેશ થતો હોય છે। માછલીઓ મેળવવાના બે સ્ત્રોતો છે। બે રીતે માછલીઓ આપણને મળી શકે છે। એક પ્રાકૃતિક સ્ત્રોત જેને માછલી પકડવી એવું કહેવામાં આવે છે। બીજો સ્ત્રોત મત્સ્યપાલન જેને માછલીનું સંવર્ધન કહે છે। માછલીઓ બે રીતે મેળવવામાં આવતી હોય છે। એક પ્રાકૃતિક રીતે માછલી પકડવી જેને કહેવામાં આવે છે અને બીજો સ્ત્રોત છે મત્સ્યપાલન। માછલીઓનું પાલન કરવામાં આવતું હોય છે જેને માછલી સંવર્ધન તરીકે ઓળખવામાં આવે છે। માછલીના જળ સ્ત્રોત સમુદ્રી પાણી અને મીઠું પાણી છે। બે પ્રકારના સ્ત્રોતમાંથી માછલી મળી આવે છે। એક સમુદ્રના પાણીમાંથી અને મીઠા પાણીમાંથી સારવિહીન પાણી જેને કહેવામાં આવે છે એમાંથી માછલીઓ છે એ મળી આવતી હોય છે। સારવિહીન પાણી નદીઓ અને તળાવોમાં હોય છે। જેમાં સાર નથી એવું પાણીઓ છે એવું પાણી નદીઓ અને તળાવની અંદર હોય છે। એટલા માટે જ માછલી પકડવી અને મત્સ્ય સંવર્ધન સમુદ્ર અને મીઠા પાણીના નિવસન તંત્રોમાં કરી શકાય છે। માછલીનું સંવર્ધન કરવું હોય તો સમુદ્રનું પાણી અને મીઠા પાણીના નિવસન તંત્રમાં માછલી છે એ રહી શકતી હોય છે। માટે માછલી પકડવી અને મત્સ્ય સંવર્ધન એ સમુદ્ર અને મીઠા પાણીના નિવસન તંત્રમાં કરી શકાતું હોય છે। ટૂંકનો લખો, દરિયાઈ મત્સ્ય ઉછેરો। ભારતના સમુદ્રી કે દરિયાઈ મત્સ્ય સંસાધન ક્ષેત્રે 7,500 કિલોમીટર સમુદ્રી તટ અને તેના સિવાય સમુદ્રની ઊંડાઈ સુધી છે। સૌથી વધારે પ્રચલિત સમુદ્રી માછલીઓ પોમ્ફેટ, મેકેરલ, ટુના, સાર્ડિન્સ અને બોમ્બે ડક છે। સમુદ્ર કે દરિયાઈ માછલીઓ પકડવા માટે વિવિધ પ્રકારની જાળીઓનો ઉપયોગ માછલી પકડવાવાળી હોડીઓથી કરવામાં આવે છે। જ્યારે માછલીઓ પકડવાની હોય ત્યારે વિવિધ પ્રકારની જાળીઓનો ઉપયોગ એ માછલી પકડવાવાળી હોડીઓથી કરવામાં આવતો હોય છે। સેટેલાઇટ અને પ્રતિધ્વનિ ધ્વનિત્રથી ખુલ્લા સમુદ્રમાં માછલીઓના મોટા સમૂહની તપાસ કરી શકાય છે અને આ સૂચનાઓનો ઉપયોગ કરી માછલીના ઉત્પાદનને વધારી શકાય છે।
અત્યારનું સેટેલાઇટ સિસ્ટમ કે પ્રતિધ્વનિ ધ્વનિત્રોથી સમુદ્રની અંદર ઊંડાઈએ કોઈ માછલીનો સમૂહ હોય તો એ માછલીના સમૂહની તપાસ થઈ શકે છે અને એના દ્વારા સારા એવા પ્રમાણમાં માછલીઓ પકડી માછલીનું ઉત્પાદન છે એ વધારી શકાતું હોય છે. કેટલાક આર્થિક મહત્ત્વવાળી સમુદ્રી માછલીઓને સમુદ્રી પાણીમાં સંવર્ધન પણ કરાવવામાં આવે છે. તેમાં મુલેટ, ભેટકી અને પલ્સપોટ મીન પક્ષોયુક્ત માછલીઓ તેમજ કવચીય માછલીઓ જેવી કે ઝીંગા, મુસલ અને ઓસેસ્ટર મોતી છીપ તેમજ તેની સાથે સમુદ્રી નીંદણનો પણ સમાવેશ થાય છે. તે દરિયાઈ નીંદણ મોતી છીપનું સંવર્ધન મોતીઓને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. મોટી છીપ માછલીઓ છે એનું સંવર્ધન મોતીઓને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. ભવિષ્યમાં દરિયાઈ માછલીઓના ભંડાર ઓછા હોવાની સ્થિતિમાં આ માછલીઓની પૂર્તિ સંવર્ધન દ્વારા થઈ શકે છે. ભવિષ્યની અંદર દરિયાઈ માછલીના ભંડાર છે ઓછા થવાની સ્થિતિમાં છે, આથી આવી માછલીનું છે ને સંવર્ધન કરવું જોઈએ. આ પ્રણાલીને દરિયાઈ સંવર્ધન કહે છે. હવેનો ટોપિક છે અંતઃસ્થલીય મત્સ્ય ઉછેર. અંતઃસ્થલીય મત્સ્ય ઉછેર માટે મીઠા જળના સ્ત્રોત જેવા કે નહેરો, તળાવો, પાણી સંગ્રહાલયો અને નદીઓ છે. મીઠા પાણીના સ્ત્રોતની અંદર અંતઃસ્થલીય મત્સ્ય ઉછેર કરવામાં આવે છે. ખારા જળના સંસાધન જ્યાં દરિયાઈ પાણી અને મીઠા પાણી મિશ્રિત થાય છે, જેમ કે નદીમુખ સરોવરની પણ અગત્ય મત્સ્ય સંગ્રહ સ્થાનો છે, જ્યાં દરિયાઈ પાણી અને મીઠા પાણી મિશ્રિત થતા હોય, જેમ કે નદીનું મુખ અને સરોવરની પણ અગત્યતા એ મત્સ્ય સંગ્રહ સ્થાનો તરીકે થતી હોય છે. જ્યારે માછલીઓનું પ્રગણ અંતઃસ્થલીય વાળા સ્ત્રોતો ઉપર કરવામાં આવે તો ઉત્પાદન વધારે થતું નથી. આ સ્ત્રોતોથી મોટાભાગનું મત્સ્ય ઉત્પાદન જળ સંવર્ધન દ્વારા થતું હોય છે. મત્સ્ય સંવર્ધન ક્યારેક ડાંગરના પાકની સાથે પણ કરવામાં આવતું હોય છે. અહીંથી એક એવો પ્રશ્ન ખુલે છે, મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિ સમજાવો. મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિથી વધુ મત્સ્ય સંવર્ધન કરી શકાય છે. આ ક્રિયામાં દેશી અને આયાતી થતી માછલીઓનો ઉપયોગ કરવામાં આવે છે. વધારે મત્સ્ય ઉત્પાદન માટે મત્સ્ય સંવર્ધન પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિની અંદર દેશી અને આયાતી માછલીઓ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આવા તંત્રમાં એક જ તળાવમાં 5 અથવા 6 માછલીઓની જાતિઓનો ઉછેર કરવામાં આવતો હોય છે. એક જ તળાવ હોય એમાં
पांच अथवा छ माछलीनी जुदी जुदी जातो छे ए एमां उछेरवामां आवती होय छे। तेमां एवी माछलीओने पसंद करवामां आवे छे जेनामां आहार माटे अने प्रतिस्पर्धा न थई सके अथवा आहार जुदो जुदो होय। एक ज तळावनी अंदर जुदी जुदी जातिओनी पांच थी छ माछलीओ विकसावामां आवती होय छे। तेमांथी एवी माछलीओने पसंद करवामां आवे छे के जेनो आहार छे ए एक सरखो न होय, आहार माटे ए स्पर्धा न करे अने आहार जुदो जुदो होय। आना परिणामे આના પરિણામ રૂપે તળાવના પ્રત્યેક ભાગમાં આવેલ આહારનો ઉપયોગ થાય છે। તેને લીધે પાંચથી છ જાતિ હતી એ જુદો જુદો આહાર લેશે અને તળાવના પ્રત્યેક ભાગમાં આવેલા આહારનો ઉપયોગ થશે। જેમ કે કટલા માછલી પાણીની સપાટીથી તેમનો ખોરાક લે છે। એક કટલા નામની માછલી છે એ પાણીની સપાટીથી જ પોતાનો ખોરાક લે છે। રોહુ માછલી તળાવના મધ્ય વિસ્તારમાંથી પોતાનો ખોરાક લે છે। જ્યારે મૃગલ અને કોમન કોર્પ તળાવના તળિયેથી ખોરાક મેળવે છે। ગ્રાસ કોપ નીંદણને ખાય છે। આ પ્રકારની આ બધી જ માછલીઓ સાથે સાથે રહેવા છતાં પણ સ્પર્ધા વિના પોતપોતાનો આહાર લે છે। આનાથી તળાવમાં માછલીના ઉત્પાદનમાં વધારો થશે। આગળ આપણે જોયું કે મિશ્ર મત્સ્ય સંવર્ધનથી મત્સ્યોનું પ્રમાણ વધે છે, પરંતુ મિશ્ર મત્સ્ય સંવર્ધનની એક સમસ્યા છે અને તેનું સમાધાન એટલે કે હલ કેવી રીતે કરી શકાય છે એ સમજીએ। મિશ્ર મત્સ્ય સંવર્ધનની એક સમસ્યા એ છે કે આમાંથી કેટલીક માછલીઓ માત્ર વર્ષા ઋતુમાં જ પ્રજનન કરે છે। પ્રજનન એવી ક્રિયા છે કે એ ક્રિયાની અંદર નર અને માદા ભેગા થાય છે અને પોતાની સંખ્યામાં વધારો કરે છે, એટલે કે નવા બચ્ચાને જન્મ આપે છે। પરંતુ મિશ્ર મત્સ્ય સંવર્ધનની અંદર એક સમસ્યા એ છે કે કેટલીક માછલીઓ આ સંવર્ધનની અંદર માત્ર વર્ષા ઋતુમાં જ પ્રજનન કરી રહી છે। ત્યાં સુધી કે જો મત્સ્ય દીભ દેશી જાત માટે લેવામાં આવે તો અન્ય જાતિના દીભોની સાથે ભળી જઈ શકે છે। આથી મત્સ્ય સંવર્ધન માટે સારી ગુણવત્તાવાળા દીભોની પ્રાપ્યતા ન હોવી એક ગંભીર સમસ્યા છે। આ સમસ્યાનું સમાધાન માટે એવી પદ્ધતિઓ શોધાઈ રહેલી છે કે તળાવમાં આ માછલીનું સંવર્ધન અંતઃસ્ત્રાવોના ઉપયોગ દ્વારા કરવામાં આવી શકે છે। આનાથી અનૈચ્છિક પ્રમાણમાં શુદ્ધ માછલીના દીભ મળતા રહે છે। જો આ સમસ્યાનું સમાધાન કરવું હોય તો તળાવની અંદર અંતઃસ્ત્રાવોના ઉપયોગ દ્વારા માછલીનું સંવર્ધન કરવામાં આવે ત્યારે શુદ્ધ માછલી દીભ ઈચ્છિત પ્રમાણમાં મળી શકે છે અને આ સમસ્યાનું આપણે સમાધાન કરી શકીએ છીએ। આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક મધમાખી ઉછેર, જેને મધુમક્ષિકા પાલન તરીકે ઓળખવામાં આવે છે એ સમજીએ। મધનો સર્વત્ર ઉપયોગ થાય છે, આથી એના માટે મધમાખી ઉછેરનો ઉદ્યમ એક ખેતી ઉદ્યોગ
बनी गयो छे। घणी बधी जग्याए मधनो उपयोग थई रह्यो छे। मधनो उपयोग छे ए मीण बनावा माटे औषध तरीके थाय छे। आम मधनो घणी बधी जग्याए उपयोग थतो होवाथी मधमाखी उछेर एक खेती उद्योग बनी गयो छे। कारण के मधमाखी उछेर में धननु रोकाण ओछू थाय छे, एटला माटे खेडूत तेनो उपयोग वधारानी धन प्राप्तिना साधन तरीके करी सके छे। मध उपरांत मधमाखीना मधपूड़ामां मीणनो खूब ज सारो स्त्रोत प्राप्त थाय छे। मधमाखी उछेरमां मधनी साथे साथे मीण पण प्राप्त बनतुं होय छे। मीणनो उपयोग औषध तैयार करवामां थाय छे। आ जे मीण छे एनो उपयोग छे औषधिओ बनावा माटे थई रह्यो छे। व्यवसायिक स्तरे पण मध उत्पादन करवा माटे देशी जातनी मधमाखी जेने सामान्य भारतीय मधमाखी तरीके ओळखवामां आवे छे अने पर्वतीय मधमाखी अने लिटल मधमाखीनो उपयोग थाय छे। इटालीनी मधमाखी एपिस मेलिफेरानो उपयोग मधना उत्पादनने वधारवा माटे करवामां आवे छे। एक इटालियन मधमाखी छे एपिस मेलिफेरा, एनो उपयोग मध उत्पादन वधारवा माटे थाय छे। आथी व्यवसायिक मध उत्पादनमां आ मधमाखीनो सामान्य उपयोग करवामां आवतो होय छे। इटालीनी मधमाखीमां मध एकत्र करवानी क्षमता खूब ज वधारे होय छे। तेओ डંખ પણ ઓછા મારે છે। તે તેઓના નિર્ધારિત મધપૂડાઓમાં ઘણા સમય સુધી રહે છે અને પ્રજનન તીવ્રતાથી કરે છે। વ્યવસાયિક મધ ઉત્પાદન માટે મધુવાટિકા અથવા મધમાખી ફાર્મ બનાવી શકાય છે। ઇટાલિયન મધમાખી છે ને એની મધ એકત્ર કરવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે। ડંખ ઓછા પ્રમાણમાં મારે છે, મધપૂડામાં ઘણા બધા સમય સુધી રહે છે, ખૂબ મોટી સંખ્યામાં એ પ્રજનનની ક્રિયા દ્વારા એ નવી સંતતિ કે નવી માખીઓ ઉત્પન્ન કરે છે। એટલા માટે વ્યવસાયિક મધ ઉત્પાદનની અંદર એ ઇટાલિયન મધમાખી છે એને ઉછેરવામાં આવતી હોય છે। મધની કિંમત અથવા ગુણવત્તા મધમાખીઓ તેમના ખોરાક પર અથવા તેઓના મધ એકત્ર કરવા માટે ફૂલો પર નિર્ભર કરે છે। મધની કિંમત કેવી રીતના નક્કી કરવી? તો કે એની ગુણવત્તા અને મધમાખીઓ તેમના ખોરાક ઉપર, કયો પ્રકારનો ખોરાક લે છે અને મધ એકત્ર કરવા માટે કેવા પ્રકારના ફૂલોનો ઉપયોગ કરે છે એના ઉપર નિર્ભર રહે છે। મધમાખીઓ ફૂલોમાંથી મધુરસ અને પરાગ એકત્રિત કરે છે। તેઓના ખોરાકની પ્રાપ્યતા અને પુષ્પોની જાતો મધના સ્વાદને નિર્ધારિત કરે છે। કયા પ્રકારનો ખોરાક લે છે અને કયા પ્રકારના પુષ્પોમાંથી રસ ચૂસે છે એનો આધાર એ મધના સ્વાદ ઉપર રહેલો હોય છે। આપ સર્વ મારી સાથે જોડાયા તે બદલ આભાર।